તારીખ 25 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, રવિશંકર મહારાજ, ગુજરાતની ગ્રામીણ પ્રજાના ભેરુ અને મુખ સેવક રવિશંકર મહારાજનો જન્મ તારીખ 25 ફેબ્રુઆરી 1884 ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ નિર્ભય, ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહાર વટિયાની શોધમાં એકલા ઘૂમવું, એ તો મહારાજને માટે રમતવા. તેમનું શાળાકીય ભણતર તો 7 ચોપડી જેટલું જ હતું, પણ નાનપણથી જ તેમનામાં અન્યાયનો પ્રતિકાર કરવાની તેમજ સેવા કરવાની વૃત્તિઓ બીજ રૂપે પડી હતી, જે સમય જતા મોટા વટ વૃક્ષ રૂપે પાંગરી હતી. કુદરતી આફતો કે મહામારી વખતે લોકોની સેવા કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા હતા. કોમી હુલ્લડ વખતે હિન્દુ મુસ્લિમ લતાઓમાં નિર્ભય થઈને ફરતા અને ભાઈચારો સ્થાપવાનો પ્રયાસ પણ કરતા. ગુજરાતના અલગ રાજ્યની રચના થતા ગુજરાત રાજ્યનો શુભારંભ તેમના વરદ હસ્તે થયો હતો. શ્રમ, સાદાઈ અને સંયમ એ મહારાજના જીવનના મુખ્ય 3 સદગુણો હતા. તેઓ ચેતવણી રૂપે કહેતા, હવેનો જમાનો પરિશ્રમનો આવે છે, પરિશ્રમ નહીં કરે તે ભૂખે મરશે. રમેશ બીજાના ખપમાં પોતાનું જીવન સમર્પિત કરનાર રવિશંકર દાદાનું ઈસવીસન 1984માં શતાબ્દી આયુષ્ય ભોગવીને નિધન થયું. જેમની સાથે ખોડિયું અદલ બદલ કરવાનું ગાંધીજીને પણ મન થયેલું, એવા સેવાના ભેખધારી રવિશંકર મહારાજનું આજે સ્મરણ કરીએ.